गुड मॉर्निंग स्टूडेंट्स। तो मित्रों, हवे आपणे प्रकरण नंबर 3 मानव प्रजनन माटेना रिविजन ना केटलाक सवाल करीशुं। हवे मानव प्रजनन में आपणे थियरी पण भणी गया छे वीडियो द्वारा, जेमां आपणे नर प्रजनन तंत्र, मादा प्रजनन तंत्र, जन्युजनन अवस्था, जेमां आपणे नरजन्यु जनन, मादा जन्यु जनन एटले के शुक्रकोष जनन अने अंडकोष जनन विषे पण अभ्यास करी चूक्या छे। त्यार पछी ऋतुचक्र विषेनी थियरी पण जोई गया छे। फलन अने गर्भस्थापन, गर्भधारण अने गर्भीय विकास, प्रसूति अने दुग्धस्त्राव जेवा टॉपिकनो आपणे चर्चा करी गया छे। तो मित्रों, फरी एक वार आपणे रिविजन जोई लईए कि बोर्ड एक्जाम में कई रीते सवाल पूछाय अने एनो जवाब कई रीते लखी शकाय। હવે માનવ પ્રજનન તંત્ર જે ચેપ્ટર નંબર 3 છે એમાં લોંગ ક્વેશ્ચનમાં નર પ્રજનન તંત્ર સમજાવો આ રીતે સવાલ પૂછાય છે, ત્યારે આપણે આકૃતિ સાથે એને સમજાવવાનું છે, જેમાં આપણે આકૃતિ 3.1b નર પ્રજનન તંત્રની રેખાકૃતિ જે છે એ આપણે દોરવાની છે અને એને નામ નિર્દેશન કરવાનું છે। હવે મિત્રો, 3 માર્ક્સ અથવા તો 4 માર્ક્સમાં જ્યારે સવાલ પૂછાય ત્યારે આપણે કઈ રીતે લખી શકીએ જવાબ? તો નર પ્રજનન તંત્ર એટલે કે ધી મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ, એમાં આપણને ખબર છે કે નર પ્રજનન તંત્ર ક્યાં આવેલું હોય તો નીતમ પ્રદેશમાં આવેલું હોય। આ ઉપરાંત એમાં પ્રાથમિક પ્રજનન ગ્રંથિ કઈ છે તો શુક્રપિંડ છે, જે એક જોડ આવેલી છે। આ ઉપરાંત અન્ય સહાયક પ્રજનન નલિકાઓ જેવી કે ગ્રંથિઓનો સમાવેશ થાય, જનનાંદ્રિયોનો સમાવેશ થાય। તો મિત્રો, હવે આપણે પ્રાથમિક જે ગ્રંથિ જે છે, શુક્રપિંડ જે છે, એની આંતરિક રચના વિશે પણ ચર્ચા કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં શુક્રપિંડની રચના સમજાવો આ રીતે પણ સવાલ પૂછાય છે, ત્યારે આપણે શુક્રપિંડની આંતરિક રચના વિશે ચર્ચા કરવાની છે, એના મુદ્દા લખવાના છે। તો શુક્રપિંડની આંતરિક રચના સમજાવો ત્યારે આપણે આ પ્રકારે મુદ્દા લખી શકીએ કે શુક્રપિંડો ઉદરગુહાની બહાર કોથળી કે જેને વૃષણ કોથળી કહેવાય એમાં આવેલી હોય। આપણને ખબર છે કે ઉદરગુહાની બહાર જે કોથળીમય રચના છે એને શું કહેવાશે, આ જે ભાગ છે એને શું કહેવાશે, વૃષણ કોથળી। હવે વૃષણ કોથળી શુક્રકોષ જનન માટે જરૂરી શુક્રપિંડોનું નીચું તાપમાન એટલે કે શરીરના સામાન્ય તાપમાન કરતાં 2 થી 2.5 ડિગ્રી નીચું તાપમાન જાળવવામાં મદદ કરે છે। મિત્રો, આ જે સવાલ જે છે, આ જે વાક્ય જે છે એ એમસીક્યુઝ માટે પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે એમસીક્યુમાં પૂછાઈ શકે એક્ઝામમાં કે શુક્રપિંડ વૃષણ કોથળીનું તાપમાન શરીરના તાપમાન કરતાં કેટલું હોય છે, ત્યારે શું આવી શકે જવાબ, તો 2 થી 2.5 ડિગ્રી સેલ્સિયસ નીચું। હવે પુખ્તતામાં દરેક શુક્રપિંડ અંડાકાર હોય એટલે કે મિત્રો, હવે એનો આકાર આવે છે, એની રચના આવે છે, તો શુક્રપિંડ અંડાકાર હોય, 4 થી 5 સેન્ટીમીટર લાંબુ હોય અને 2 થી 3 સેન્ટીમીટર પહોળું હોય, તો આ જે એનો આકાર છે એ ખાસ આપણે યાદ રાખવાનું છે, એની લંબાઈ અને એની પહોળાઈ। શુક્રપિંડો સઘન આવરણ વડે આવૃત હોય છે અને દરેક શુક્રપિંડ આશરે કેટલા ખંડો ધરાવે, તો મિત્રો 250 ખંડો ધરાવે છે, જે એમસીક્યુઝ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે, જેને શુક્રપિંડીય ખંડિકાઓ કહેવાય છે। તો મિત્રો, શુક્રપિંડની રચના જ્યારે પૂછાય ત્યારે આપણે આ રીતે એની રચના પણ લખી શકીએ, એમાં આવેલા ખંડો વિશે સમજાવી શકીએ। હવે આપણને ખબર છે કે શુક્રપિંડના અંદરના ભાગમાં જે ખંડો આવેલા હોય, ખંડમય રચના, એને શું કહેવાશે, શુક્રપિંડીય ખંડિકાઓ, અને એક શુક્રપિંડમાં કેટલા ખંડો હોય, તો 250 ખંડો હોય। અને જો મિત્રો સવાલ પૂછાય કે નરમાં કેટલા શુક્રપિંડીય ખંડિકાઓ આવેલી, તો જવાબ શું આવશે, 500 શુક્રપિંડીય ખંડિકા, કારણ કે સવાલ શું હતો, નરમાં, એવું નથી પૂછ્યું કે શુક્રપિંડમાં, એક શુક્રપિંડમાં એવું નથી પૂછ્યું, પરંતુ નરમાં। હવે નરમાં 2 શુક્રપિંડ આવેલા હોય તો એક શુક્રપિંડમાં કેટલા ખંડ છે, 250, તો 2 શુક્રપિંડમાં કેટલા ખંડ હોવાના, 500 ખંડ હોય છે। હવે દરેક શુક્રપિંડ, દરેક ખંડિકા 1 થી 3 શુક્રકોષો ઉત્પન્ન કરતી ખૂબ જ ગુચડામય શુક્રોત્પાદક નલિકા ધરાવે છે। તો આપણે આકૃતિ દ્વારા જોઈ શકીએ છીએ કે આકૃતિમાં આ શુક્રપિંડની આકૃતિ છે, જેમાં આ બધી ગુચડામય રચના ધરાવતી શુક્રપિંડીય શુક્રોત્પાદક નલિકા આવેલી હોય, અને આ શુક્રોત્પાદક નલિકા ક્યાં આવેલી હોય, તો શુક્રપિંડીય ખંડિકામાં। હવે દરેક શુક્રોત્પાદક નલિકા તેની અંદરની બાજુએ 2 પ્રકારના કોષો ધરાવે, કયા 2 પ્રકારના કોષો, તો નરજનન કોષો અને આદિ શુક્રકોષો, અને સરટોલી કોષો હોય
તો આ શુક્રપિંડ છે, એની અંદર જે ખંડ આવેલા એને શું કહેવાય છે? શુક્રપિંડીય ખંડિકા. દરેક શુક્રપિંડીય ખંડિકામાં ગુચળામય રચના આવેલી એને શું કહેવાય છે? શુક્રોત્પાદક નલિકા. અને આ દરેક શુક્રોત્પાદક નલિકાની અંદર બે પ્રકારના કોષો આવેલા. કયા બે પ્રકારના? તો નરજનન કોષો, જેને આદિ શુક્રકોષ પણ કહેવાય, અને બીજા કયા પ્રકારના? તો સરટોલી કોષો. હવે નરજનન કોષો અર્ધીકરણની અંતે શુક્રકોષોના નિર્માણ તરફ દોરાઈ જાય છે, જ્યારે સરટોલી કોષો જનન કોષોને પોષણ પૂરું પાડે. હવે મિત્રો, હવે કાર્ય આપેલું છે કે શુક્રોત્પાદક નલિકાના અંદરમાં બે પ્રકારના કોષો આવેલા હોય. એક કયા? તો નરજનન કોષો, જે અર્ધીકરણ પામી શુક્રકોષનું નિર્માણ કરે. જ્યારે બીજા કયા જોયા હતા? તો સરટોલી કોષો, એ શું કરશે? તો એને પોષણ પૂરું પાડે. ત્યાર પછી શુક્રોત્પાદક નલિકાના બહારના ભાગમાં જે આંતરાલય અવકાશ આવેલું હોય અને એમાં નાની રુધિરવાહિનીઓ અને આંતરાલય કોષો અથવા તો લેડિંગના કોષો આવેલા હોય. હવે લેડિંગના કોષોનું કાર્ય શું છે? તો એન્ડ્રોજન્સ તરીકે ઓળખાતા શુક્રપિંડીય અંતઃસ્ત્રાવોનું સંશ્લેષણનો સ્ત્રાવ કરે છે અને અન્ય રોગ પ્રતિરક્ષા માટે સક્ષમ કોષો પણ હાજર હોય છે. તો મિત્રો, આ રીતે શુક્રપિંડીય ખંડિકાના બહારના ભાગમાં જે કોષો આવેલા હોય, લેડિંગના કોષો, એનું કાર્ય દર્શાવેલું છે. શું છે? તો એન્ડ્રોજનનો સ્ત્રાવ કરી. મિત્રો, આ પણ MCQs માટે ઇમ્પોર્ટન્ટ છે. તો આ રીતે અહીં સુધી આપણે લખી શકીએ શુક્રપિંડની આંતરિક રચના. એટલે કે જો એક્ઝામમાં સવાલ પૂછાય કે શુક્રપિંડની આંતરિક રચના સમજાવો, ત્યારે આપણે શુક્રપિંડનો આકાર, એની આંતરિક રચના એટલે કે શુક્રપિંડીય ખંડિકાઓ વિશે સમજાવી શકીએ. ત્યાર પછી એમાં રહેલી શુક્રોત્પાદક નલિકા વિશે સમજૂતી આપી શકીએ. ત્યાર પછી શુક્રોત્પાદક નલિકામાં રહેલા કોષો વિશેની સમજૂતી લખી શકાય. તો અહીં શુક્રપિંડની આંતરિક રચના પૂર્ણ થાય. હવે અન્ય સહાયક ગ્રંથિઓ અથવા તો નલિકાઓ વિશે સમજૂતી આપી શકાય. તો નરમાં પ્રજનન સહાયક નલિકાઓમાં વૃષણજાળ, શુક્રવાહિકાઓ, અધિવૃષણ નલિકા અને શુક્રવાહિનીનો સમાવેશ થાય. તો આ બધી એની સહાયક છે. એટલે કે શુક્રપિંડમાંથી બહાર નીકળી અન્ય નલિકાઓ જે છે એ સહાયક નલિકા કહેવાશે, કારણ કે શુક્રોત્પાદકના શુક્રકોષોના ઉત્પાદનમાં ભાગ ભજવતા નથી, પરંતુ એને આગળ લઈ જવામાં મદદરૂપ થાય છે, જેથી એને સહાયક નલિકા કહેવાય. હવે શુક્રપિંડની શુક્રોત્પાદક નલિકાઓ શુક્રવાહિકાઓમાં વૃષણજાળ મારફતે ખુલે છે. આપણે જોઈ શકીએ છીએ કે વૃષણજાળ છે એના મારફતે ખુલે છે અને શુક્રવાહિકાઓ શુક્રપિંડમાંથી બહાર આવી દરેક શુક્રપિંડોની પશ્વ બાજુએ સ્થાન પામેલ અધિવૃષણ નલિકામાં ખુલે. અધિવૃષણ નલિકા ઉદરની ઉપર તરફ છે, શુક્રવાહિની તરીકે આગળ વધે. હવે શુક્રોત્પાદક નલિકા વૃષણજાળ મારફતે શુક્રવાહિકામાં ખુલશે. શુક્રવાહિકા અધિવૃષણ નલિકા, અધિવૃષણ નલિકા શુક્રવાહિની અને શુક્રવાહિની આગળ જઈને શુક્રાશયમાં. તો મિત્રો, આ જે સિક્વન્સ જે છે એ ખાસ યાદ રાખવાની જરૂરત છે, કારણ કે આ સિક્વન્સ જે છે MCQsમાં પણ પૂછાઈ શકે છે. ત્યાર પછી અધિવૃષણ નલિકા શુક્રવાહિનીમાં આગળ વધી છે અને અધિવૃષણ નલિકા ઉપરથી તરફ શુક્રવાહિની તરીકે આગળ વધે છે અને મૂત્રાશયની ઉપર પાશ બનાવે. તો આ રીતે મૂત્રાશયની ઉપર પાશ બનાવે છે અને તેની સાથે શુક્રાશયની નલિકાઓ જોડાઈ મૂત્રમાર્ગમાં સ્ખલન નલિકા તરીકે ખુલે છે. તો આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે આ શુક્રવાહિની મૂત્રાશયની ઉપર પાશ બનાવે છે અને સેમાં ખુલશે? તો સ્ખલન નલિકામાં. અને તેની સાથે શુક્રાશયની નલિકાઓ જોડાઈ મૂત્રમાર્ગમાં સ્ખલન નલિકા તરીકે ખુલે છે, જે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ. હવે આ નલિકાઓ શુક્રકોષોનો સંગ્રહ અને શુક્રપિંડોની મૂત્રમાર્ગ દ્વારા બહારની તરફ વહન કરાવે. હવે શુક્રાશયમાં સંગ્રહ થઈ ગયા શુક્રકોષ, ત્યાર પછી મૂત્રમાર્ગ દ્વારા એ બહાર જશે, વહન કરાવશે. મૂત્રમાર્ગ મૂત્રાશયમાંથી ઉદ્ભવે છે અને શિશ્ન આગળ વધી મૂત્રમાર્ગ મુખથી ઓળખાતા છિદ્ર દ્વારા બહાર ખુલે છે. હવે આપણે જોઈ શકીએ કે શુક્રાશય જે છે ત્યાંથી પ્રોસ્ટેટ ગ્રંથિ અને બલ્બો યુરેથર ગ્રંથિ જે છે એ પોતાના કેટલાક કાર્યો કરશે અને એ શુક્રકોષો સાથે મિશ્ર થશે અને જે બનશે એને વીર્ય કહેવાશે. હવે વીર્ય જે છે એ મૂત્રમાર્ગ દ્વારા મૂત્રમાર્ગ મૂત્રાશયમાંથી બહાર ઉદ્ભવે અને શિશ્ન દ્વારા એ બહાર વહન પામે છે. અને આ રીતે જે મૂત્રમાર્ગ જે છે એનો આગળનો જે છીડો છે, આગળનો ભાગ જે છે, એને મૂત્રમાર્ગ મુખ તરીકે ઓળખતા છિદ્ર દ્વારા એ બહાર ખુલે છે. તો આ રીતે મિત્રો, આ થયું એની નર પ્રજનન ગ્રંથિઓ, એટલે કે નર પ્રજનન આંતરિક ગ્રંથિઓ વિશે આપણે જોઈ ગયા. ત્યાર પછી આપણે બાહ્ય જનનાંગ વિશે
જોઈએ નરનું બાહ્ય જનનાંગ, તો શિશ્નાય નરનું બાહ્ય જનનાંગ છે જે આપણે આકૃતિ દ્વારા જોઈ ગયા છે, તે વિશિષ્ટ પેશીઓથી બનેલી છે જેને ઉત્થાન અથવા તો વીર્યદાતાથી સાનુકૂળતા કરી આપે છે. હવે શિશ્નના પહોળા છેડાને શું કહેવાશે? તો શિશ્નાગ્ર કહેવાશે. મિત્રો, આ પણ MCQમાં પૂછાઈ શકે. અને એની જે અગ્ર ત્વચા છે એને શું કહેવાશે? આગળનો ભાગ જે છે એને અગ્ર ત્વચાથી ઓળખાતી શિથિલ ગળીમય ત્વચા દ્વારા એ આવરિત હોય છે. તો મિત્રો, આ એના બાહ્ય જનનાંગ કહેવાય. હવે બે માર્ક્સમાં પૂછાઈ શકીએ કે નરના બાહ્ય જનનાંગ વિશે સમજૂતી આપો, ત્યારે આપણે આ જે મુદ્દા છે એ લખી શકીએ છીએ. ત્યાર પછી નરની સહાયક ગ્રંથિ વિશે સમજૂતી આપો, આ રીતે પણ બે માર્ક્સમાં સવાલ પૂછાઈ શકે. ત્યારે આપણે આ મુદ્દા લખીશું કે નર સહાયક ગ્રંથિઓમાં એક જોડ શુક્રાશય, એક પ્રોસ્ટેટ અને એક જોડ બલ્બો યુરેથર ગ્રંથિનો સમાવેશ થાય. મિત્રો, ખાસ યાદ રાખજો કે સહાયક ગ્રંથિમાં એક જોડ એટલે કે શુક્રાશય જોડમાં છે અને પ્રોસ્ટેટ એક જ છે, ફક્ત અહીં એક લખેલું છે, અને બલ્બો યુરેથર ગ્રંથિ પણ જોડમાં છે. એટલે મિત્રો, શુક્રાશય પણ જોડમાં છે, બલ્બો યુરેથર ગ્રંથિ પણ જોડમાં છે, જ્યારે પ્રોસ્ટેટ જે છે એક જ છે. તો મિત્રો, આ પ્રકારના સવાલ MCQમાં ખાસ પૂછાઈ શકે છે. તો આ એની સહાયક ગ્રંથિઓનો સમાવેશ થાય છે. ત્યાર પછી આ જે સહાયક ગ્રંથિ જે છે, પ્રોસ્ટેટ ગ્રંથિ, બલ્બો યુરેથ્રલ ગ્રંથિ, એનું કાર્ય શું છે? તો આ ગ્રંથિનો સ્ત્રાવ શુક્રાશય રસ બનાવે છે. શુક્રાશય રસ બનાવશે, શું બનાવશે? જેને સેમિનલ પ્લાઝમા કહેવાય. તો આ શુક્રાશય રસમાં શેનો સમાવેશ થાય? તો ફ્રુક્ટોઝ, કેલ્શિયમ અને કેટલાક ઉત્સેચકથી સભર હોય છે. અને બલ્બો યુરેથર ગ્રંથિઓનો સ્ત્રાવ શિશ્નના ઊંજણમાં પણ મદદ કરે છે. તો મિત્રો, આ પણ MCQ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે બલ્બો યુરેથર ગ્રંથિનું કાર્ય શું છે? તો બલ્બો યુરેથર ગ્રંથિનો સ્ત્રાવ શિશ્નના ઊંજણમાં મદદરૂપ થાય છે. અને મિત્રો, સવાલ પૂછાય કે શુક્રાશય રસ જે છે એમાં શેનો સમાવેશ થાય, અથવા તો એ શેના બનેલા હોય? તો એમાં શું આવેલું હોય? ફ્રુક્ટોઝ, કેલ્શિયમ અને કેટલાક ઉત્સેચકો. તો મિત્રો, આ રીતે નર સહાયક ગ્રંથિ જે છે એ બે માર્ક્સમાં પૂછાય. તો આપણે આ રીતે એની મુદ્દા પ્રમાણે લખી શકીએ. તો મિત્રો, નર પ્રજનન તંત્ર અહીં પૂર્ણ થાય છે.